વધુ એક ફરિયાદ દાખલ થઈ છે નારાયણ રાઠોડે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને મકાન ખાલી કરાવવા બાબતે ફટકા માર્યા હોવાના પૂર્ણ આક્ષેપો સામે આવ્યા છે રાજકોટ પોલીસ પર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદી નારાયણ રાઠોડે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે કે ફરિયાદીએ જણાવ્યું હતું કે તે ગુંદાવાડીમાં જે મકાનમાં રહે છે તે મકાન વડીલો પરજીત સંયુક્ત માલિકીનું મકાન છે કે તેમના કાકા અને પિતરાઈ દ્વારા ઓછી કિંમતમાં મકાન વેચી નાખવા દબાણ કરવામાં આવે છે જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ પોલીસમાં અરજી ગઈ હોય અને ગઈકાલે બપોરના સમયે તેમનો ફોન આવ્યો હતો અને તેમને મહિલા કોલેજ પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના કાકા અને પિતરાઈ ભાઈ પણ ત્યાં હાજર હતા જ્યારે તેઓ ખુરશી પર બેસવા ગયા ત્યારે પોલીસે તેમણે ખુરશી પર બેસવા દીધા ન હતા અને નીચે બેસવા જણાવ્યું હતું ફરિયાદીએ એવા આક્ષેપો પણ કર્યા હતા કે પીએસઆઈ દ્વારા લાફા મારવામાં આવ્યા હતા અને સાંજ સુધી ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા જો કે સાંજે કાનમાં સોજા આવી જતા તેઓ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ થયા હતા અને ત્યાં જ એ ડિવિઝન પોલીસે તેમની ફરિયાદ નોંધી હતી એમાં હું ખડિયા ગામે ગયો હતો ત્યાં પોલીસ ચોકીમાં ફોન આવ્યો તો મહિલા કોલેજ ચોક જ રહ્યો હોય બ્રિજ પાસે પોલીસ ચોકી અહીંયા તાત્કાલિક આવી જાય એટલે હું અહીંયા દસ પંદર લિનિટમાં પહોંચ્યો અહીંયા એટલે અહીંયા મને સાહેબે બેસવાની બદલે નીચે બેસાડીને મને માયરો ફલાકા મારી દીધા કાનમાં હબાકા આવે છે ને મને મારી મર્ડર કરાવવા બાબતે મારા જયંતી કાકાને ઉશ્કેરા કે આ ભાઈને કે ગુંડો છે કે અને કે તમે એ કે પાંચ લાખ રૂપિયા દઈને મર્ડર કરાવી નાખવાનો એ કે અમે બધા બેઠા હિં કે મકાન ખાલી ગેમ ન કરે કે બે દિવસની અંદર મકાન ખાલી કરી દે ને બીજે ભાડે રહેવા વહી જુ ને હવે અહીંયા તું હો એટલે જોવા જેવી થાય કે ને પાંચ છ દિવસની અંદર એ કે અહીંયા બુલ્ડોઝર ફેરવીને કે મકાન વેચી નાખો ને મારી પાસે ગ્રાહક છે એ કે ચાલીસ પિસ્તાલીસ જેના ભાવે ને મકાન અમે વેચી નાખશું એ કે ખાલી તારે સાઇન જ કરવા દેવાની પૈસા ગણવા ટાણે હું તને બોલાવી લઈશ એટલે મને અહીંયા સાડા ચાર વાગ્યા સુધી બેસાડી રાખો નો પાણી પીવા જવા દીધું પછી એક સાહેબ હારા હતા એ કે જાઓ પાણી આવો પછી મોટા એક સાહેબ હતા એને મને ઓફિસમાં બોલાવ્યો વ્યવસ્થિત વાત કરી કે તમે અઠવાડિયામાં એનો નિકાલ કરી દો મિત ભાઈ શાકભાજી નથી આવડું આ કે તાત્કાલિક મકાન વેચાઈ જાય આવડું આ હુંય દલાલીનો ધંધો કરું છું પછી નાના નાના મકાન વેચાય છે મોટા મકાન આવે મોટી કિંમતના વેચાતા નથી તાત્કાલિક એટલે પછી અહીંયાથી મને હું નીકળી ગયો ને ઘરે આવ્યો હતો મને હબાકા કાનમાં આવવા માંડ્યા તો મારી ઘરવાળીને મેં વાત કરી તો રાઈટના સિવિલ હોસ્પિટલમાં ગયા અમે દાખલ થયા ને એ ડિવિઝનમાંથી પોલીસવાળા એવા હતા ને મેં ફોરિયાર નોંધાવી સોનારા સાહેબ સામે કે આ આ પ્રમાણે મને માર માર્યો તો કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ